गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 7 गुजराती सब्जेक्ट चैप्टर नंबर 3 महिनत रोटो लेसन। स्टूडेंट्स पार्ट हूँ तुम समझा एना पहला एक स्टोरी है और एक स्टोरी हूँ तुम समझा छु। स्टोरी नाम से महिनत रोटो, ऑलरेडी तुम्हारी पाठ है पर हूँ तुमने वार्ता द्वारा समझा छु। विद्यार्थी मित्रों मेहनत अपने करिए मेहनत केवी करवी जोईए ए आ लेसन ना अंदर आपेली छे। तो आ मैं ड्रॉइंग छे ए ड्रॉइंग ना द्वारा हूँ तमने लोकोने समझाड़ी रह्यो छुं। सरस एवी स्टोरी छे, तमे एमां ध्यान राखशो तो तमने आखो पाठ खबर पड़ी जशे। विद्यार्थी मित्रों वर्षो पहेलानी वात छे, काशी नामनुं एक नगर, नगर एटले गाम छे। काशी नामना एक गाम ना अंदर एक वखते एक मोची रहेतो हतो। अने मोची मगर शुं काम करता हता? पगरखा बनावता हता। पगरखा एटले खबर छे चंपल सीववा। काशी नगर ना अंदर एक वखते साधु महाराज विहार करता हता। विहार एटले एक गाम थी बीजा गाम शिक्षा मांगवा माटे जवुं। साधु महाराज मोची मगर छे के मोची मगर ने दुकाने आव्या अने कहेवा लाग्या, मोची मगर મારા પગરખા સીવાના છે, મને પગરખા તમે સીવી આપશો? મોચી પગર કહે, હા મારું તો કામ છે પગરખા સીવાનું, હું તમને પગરખા સીવીને આપીશ। સાધુ મહારાજ કહેવા લાગ્યા, મોચી પગર પગરખાનું શું લેશો, એટલે કે ના કેટલા રૂપિયા લેશો? મોચી પગર કહેવા લાગ્યા, 1.5 રૂપિયો લઈશ। સાધુ મહારાજ કહેવા લાગ્યા, બીજી ઘણી બધી જગ્યાએ હું ગયો, 2 રૂપિયા કહેતા હતા અને ભાવ કરાવતા કરાવતા 1.5 રૂપિયા માંગો। તો શું 1.5 રૂપિયા તો તમે કહો છો પણ લેવાના કેટલા? મોચી ભગતે કહ્યું, જે મેં કયા એ જ હું પૈસા લેવાનો છું અને એમાં વધ કે ઘટ હું કરવાનો નથી। સાધુ મહારાજ કહેવા લાગ્યા, હા તો વાંધો નહીં, મારા પગનું તમે માપ લઈ લો અને પગરખા સીવાનું ચાલુ કરો, પણ મને પગરખા મળશે ક્યારે? મોચી ભગત કહેવા લાગ્યા કે સાધુ મહારાજ તમારા પગરખા તૈયાર 2 દિવસમાં કરી શકે, પરમ દિવસે હું તમને પગરખા સીવીને આપીશ। આ સાંભળીને સાધુ મહારાજ કહેવા લાગ્યા, હા વાંધો નથી પણ પરમ દિવસે ભૂલ ન થાય। મોચી ભગત કહેવા લાગ્યા, એક વખતે મેં તમને કહ્યું તો પરમ દિવસે, એટલે પરમ દિવસે હું તમને સીવીને આપીશ। સાધુ મહારાજથી રહેવાયું નહીં, બીજો દિવસ ગયો। બીજા દિવસે પાછા સાધુ મહારાજ મોચી ભગતના ત્યાં ગયા અને કહેવા લાગ્યા, મોચી ભગત કેટલે આવ્યું કામ? મોચી ભગતને હવે એવું થઈ ગયું કે સાધુ મહારાજ શું તમને મારા ઉપર ભરોસો નથી? તો વારે વારે તમે મને પૂછો છો, હું એક પ્રામાણિક છું અને હું કોઈ પણ દિવસે જૂઠું બોલતો નથી। જે મેં તમને વાયદો કર્યો છે એ વાયદા પ્રમાણે પરમ દિવસે એટલે કે આવતીકાલ થાય છે તો હું તમારા પગરખા સીવીને આજ સમય આપી દઈશ, શું તમે મારી કિંમત કરો છો? આ વાત સાંભળીને સાધુ મહારાજ કહેવા લાગ્યા, પણ પરમ દિવસે તમારે મને ચોક્કસ પગરખા સીવીને આપવા જ પડશે। બીજો દિવસ થાય છે, સમય થાય છે, સાધુ મહારાજ મોચી ભગતના ત્યાં આવ્યા અને કહ્યું, બોલો મોચી ભગત, થઈ ગયા પગરખા? મોચી ભગત કહે કે હા તમારા પગરખા તૈયાર છે। માં પ્રમાણે મોચી ભગતે સાધુ મહારાજ છે એ સાધુ મહારાજ લઈ લીધા ચપ્પલ, પગરખા લઈ લીધા, ચપ્પલ લઈ લીધા, સીવેલા, આ બધું જોઈને સાધુ મહારાજ મોચી ભગતની પ્રામાણિકતા, સાચું બોલવું, વાયદા પ્રમાણે કામ કરવું, એ બધું જોઈને સાધુ મહારાજ બહુ જ ખુશ થઈ ગયા। મોચી સાધુ મહારાજે 2 રૂપિયાની પરચુરણ 2 રૂપિયા આપ્યા। મોચી ભગતે કહ્યું કે સાધુ મહારાજ મારા જોડે પૈસા છૂટતા નથી। સાધુ મહારાજ કહેવા લાગ્યા, વાંધો નથી, થોડા પૈસા છે એ મોચી ભગત રાખો, તમે હોક્કો પીવા માટે તમારે કામ આવશે, તમાકુ પીવા કામમાં આવશે। પણ સાધુ મહારાજ મોચી ભગત કહેવા લાગ્યો, હું કઈ એવું વ્યસન કરતો નથી। સાધુ મહારાજ કહે, વાંધો નથી, તમારી દોરી બનાવવામાં કામમાં આવશે પૈસા, તમારે ત્યાં રાખો। મોચી ભગત કહે કે મારે અવળતના પૈસા, વ્યર્થના પૈસા મારે જોઈએ નહીં, જેટલી મેં મહેનત કરી છે એટલી જ મહેનતના મારે પૈસા જોઈએ।
આવી પ્રમાણિકતા જોઈને સાધુ મહારાજ ખુશ થઈ ગયા. મોચી ભગત ઉભા થયા અને કહેવા લાગ્યા કે બાજુની દુકાન છે ત્યાં હું છૂટા પૈસા લઈને હું આવું છું. જેવા મોચી ભગત બીજી દુકાને પર છૂટા લેવા જાય છે તો એ વખતે સાધુ મહારાજ છે એ સાધુ મહારાજ એમની જોડી છે, જોડી એટલે કે પોકેટ, જોડી માંથી એક પારસમણી કાઢે છે. વિદ્યાર્થી મિત્રો, પારસમણી એટલે શું ખબર છે? લોક માન્યતા મુજબ એવો એક પથ્થર કે જે પથ્થર લોખંડ કે બીજી ગમે તે કોઈ ચીજને અડાડી ઘસવામાં આવે તો એ સામે ગોલ્ડ બની જાય, સોનું બની જાય. સાધુ મહારાજે પારસમણી કાઢ્યું અને જે એમના જે સાધન હતા એ બધા સાધન ઉપર પારસમણી ઘસી દીધું અને બધા ઓજા ગોલ્ડના બનાવી દીધા. મોચી ભગત આવ્યા, મોચી ભગત કહ્યું એક લો સાધુ મહારાજ તમારા પૈસા પાછા. સાધુ મહારાજ કે ભાઈ ભિક્ષા ના કરીને મને થોડા તો આપો. મોચી ભગત એક પૈસો આપે છે અને કહે છે કે લો સાધુ મહારાજ. હવે મિત્રો એવું થાય છે, સાધુ મહારાજ જેવા જાય છે એ તરત મોચી ભગત દુકાનની અંદર પ્રવેશ કરે છે. મોચી ભગત આ ગોલ્ડના આ બધા સોનાના જે બધું જોઈને ઓજાર જોઈને મોચી ભગત કહેવા લાગ્યા આ સાધુ મહારાજે નક્કી મારી પ્રામાણિકતા જોઈ છે, પણ મારે આવા સોનાના દાગીના આવા સોનું મારે કંઈક કામનું નથી. આવાથી તો થોડી મારે કામ બનાવાય, બીજા મારે પગથિયા થોડું બનાવાય. આ બધા ઓજાર લઈને એક માળિયામાં મૂકી દીધા અને જૂના ઘસાયેલા ઓજાર હતા એ ઓજાર નીચે કાઢ્યા અને કામ કરવા લાગી ગયા. 12 મહિના સુધી મહેનત કરી મોચી ભગતે અને 12 મહિના પછી એમને નવા ઓજાર વસાવી ચૂક્યા. હવે એવું થાય છે, 12 મહિના પછી એક વખતે પાછા સાધુ મહારાજ મોચીની દુકાને આવ્યા અને સાધુ મહારાજના મનમાં એ નક્કી મોચી છે એ મોચી મારા ઉપર બહુ જ ખુશ થઈ જશે. મોચી ભગત એ વખતે મોચી ભગત પગથિયા રમતા હતા અને ભગવાનના ભજન ગાતા હતા. સાધુ મહારાજ આવ્યા, સાધુ મહારાજ કહેવા લાગ્યા કેમ છો મોચી ભગત, ઓળખાણ પડી? મોચી ભગત કહેવા લાગ્યા હા તમે એ જ સાધુ છો જે મારા ઓજાર બગાડી ગયા હતા. અરે આ વાત સાંભળીને સાધુ મહારાજ આશ્ચર્યચકિત થઈ જાય છે. એમના મનમાં એમ કે નક્કી મોચી છે એ મોચી સોનાના નહીં પણ તાંબાની પિત્તળના ઓજાર સમજે છે. હવે સાધુ મહારાજ કહે છે ભાઈ મોચી તારા એ ઓજાર તે ફેંક્યા તો નથી ને, મેં સોનાના બનાવ્યા છે. આ વાત સાંભળીને મોચી ભગત કહે છે હા સાધુ મહારાજ તમારી વાત સાચી છે, તમે સોનાના બનાવ્યા છે પણ આ બધું મારે સોનું મારે કંઈ કામનું નથી. સોનાનો ઓજાર એ પણ માળિયા ઉપર તમારે જોઈએ તો તમે પાછા લઈ જજો, મારે તો લોખંડના ઓજાર જોઈએ પણ એ લોખંડના ઓજારથી હું મારું મોચીનું હું કામ કરવાનું છું. આ વાત સાંભળીને સાધુ મહારાજ કહે છે કે ભાઈ આવું તું શું કરો બોલે છે. મોચી ભગત કહેવા લાગ્યા કે સાધુ મહારાજ આપણને ભગવાને હાથ અને પગ આપ્યા છે મહેનત કરવા, કામ કરવા આપ્યા છે. બીજા લોકોનું આપણે બીજું કંઈ કામ આપણે જોઈતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું સાંભળીને સાધુ મહારાજ કહેવા લાગ્યા કે મોચી ભગત તમે તો ખરા મોચી ભગત છો, તમે તો ભગત જ છો. આજથી હું પણ ભિક્ષા માંગવાનું કામ હું બંધ કરું છું. ભગવાને મને પણ હાથ આપે છે, મને પણ પગ આપે છે, હું પણ મહેનત કરીશ અને મહેનત કરીને જ કમાઈશ. સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે મોચી ભગત તું તો મારા ગુરુ નીકળ્યો. મોચી ભગત કહેવા લાગ્યા હું તો ગુરુ નથી, ઉપરવાળો જ આપણો ગુરુ છે. આપણે પ્રમાણિકતાથી કામ કરીશું તો ભગવાન આપણા ઉપર ખુશ થશે. આ વાત સાંભળીને સાધુ મહારાજે નિર્ણય લઈ લીધો કે આજ પછી હું ભિક્ષા માંગવાનું બંધ કરી દઈશ અને હું પણ મહેનત કરીશ, કારણ કે ભગવાને આપણને હાથ અને પગ આપ્યા છે મહેનત કરવા. સ્ટુડન્ટ્સ, આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે કોઈ પણ દિવસે આપણે વગર કામ વગરનું વ્યર્થનું આપણે મોહ માયા રાખવી જોઈએ નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આપણ ભગવાનને હાથ અને પગ આપ્યા છે, પરિશ્રમ જ કરવો પડે, મહેનત કરીશું તો આપણો મહેનતનું ફળ અવશ્ય આપણને પ્રાપ્ત થવાનું જ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં તમને સ્ટોરી કહી એ સ્ટોરી તમે એક કે બે વખત તમે સાંભળશો તો પૂરું જે લેસન છે એ લેસન વિશે તમને લોકોને ખબર પડી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ વિડીયોમાં હું તમને લેસન સમજાવવાનો છું.
પટેલ એમના વિશે માહિતી આપીશ અને હું તમને સરસ રીતે લેસન સમજાવીશ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.